ગુજરાતમાં ફરી એકવાર ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉછળ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં બે દિવસ પહેલા એક જાહેર કાર્યક્રમમાં 105 અનુસૂચિત જાતિના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો. સ્થાનિક ગામોના મંદિરમાં અનુસૂચિત જાતિના લોકોની પ્રવેશબંધી, દલિતો પર થતા અત્યાચાર સહિતના બનાવોને લઈને લોકો બૌદ્ધ ધર્મમાં જોડાયા છે. તો અરવલ્લી જિલ્લાના ખંભીસરના પણ કેટલાક લોકોએ પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. મહાકારુણિક ભગવાન ગૌતમ બુદ્ધને નમન સહ ગઈકાલે અશોક વિજયાદશમીના દિવસે ઈડર ખાતે બુદ્ધ સાહેબ ધમ્મસંઘ આયોજિત દીક્ષા સમારોહમાં આશરે 500 લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી 105 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા અંગીકાર કરી હતી, જે પૈકી મોટાભાગના યુવાનો અને મહિલાઓ હતી. આ કાર્યક્રમ ખૂબ જ સંપન્ન રીતે, ખૂબ જ સારી રીતે સંપન્ન થયો હતો અને તેમાં તમામ તરફથી અમને પૂરો સહકાર અને સહયોગ મળી રહ્યો હતો. હાજી, મારું નામ હાર્દિક અમૃતભાઈ ચૌહાણ છે. ઈડર જે બુદ્ધ સાહેબ ધમ્મ સંઘ ગ્રુપ ચાલે છે, અમારું બુદ્ધિસ્ટ ગ્રુપ છે, એનું હું કન્વીનર છું. ગત દિવસે અમે ઈડરમાં, એટલે કે 8/10/2019 દશેરાના દિવસે અમે બૌદ્ધ ધમ્મ દીક્ષાનું આયોજન કરેલું છે. આ આયોજન કરવા પાછળનું કારણ એક જ હતું કે વારંવાર અમારા સમાજના જે લોકો છે, એટલે કે દલિતો છે, એની વારંવાર અવગણના થાય છે. કાગળના હાંસિયામાં એમને ધકેલી દેવામાં આવ્યા છે. જાતિગત ઉત્પીડનના કિસ્સા વધી ગયેલા છે. આપણે કદાચ ઉદાહરણ લઈએ આણંદનું, તો કે આ બહાર સ્પષ્ટ બોર્ડ મારી દેવામાં આવ્યું હતું કે ભાઈ અમારા સમાજ, એટલે કે દલિત સમાજના લોકોએ મંદિરમાં પ્રવેશ કરવો નહીં. મધ્યપ્રદેશનો બીજો એક કિસ્સો હતો, અમારા સમાજના બે બાળકો પંચાયતની બાજુમાં ખુલ્લામાં શૌચક્રિયા, એટલે કે ટોયલેટ ગયા, તો ત્યાં પણ એમને દંડીથી મારી નાખીને એમનું મૃત્યુ કરવામાં આવ્યું હતું. પૂછતા જણાયું કે ભાઈ માણસે તો જે અપરાધી હતા એમને તો એમ કીધું કે ભગવાનનો આદેશ થયો હતો. ખંભીસરનું ઉદાહરણ લઈએ, અમારા સમાજના લોકો વરઘોડું કાઢી નથી શકતા, એને લિટરલી હેરાન કરવામાં આવે છે. તો જે ધર્મ અમને સ્વીકારતો નથી, અમને કંઈ કામ કરવાની છૂટ નથી આપતો, મંદિરમાં પ્રવેશ નથી કરવા દેવો, તો એવા ધર્મમાં રહેવું જ નથી ને. અમારા માટે તો એક જ બાબા સાહેબનો ચિંધ્યો માર્ગ, એટલે બુદ્ધ ધર્મ જ અમારો મુખ્ય ધર્મ છે. અમે કાલે શબ્દ પણ વાપર્યો હતો કે અમે કોઈ ધર્મ પરિવર્તન નથી કર્યું, અમે અમારા મૂળ ધર્મમાં પાછા ફર્યા છે. કારણ કે બુદ્ધ ધર્મનો માર્ગ જ છે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય, બસ એ અમને ત્યાં મળી રહ્યા છે, એટલે અમે બૌદ્ધમય બનીએ છીએ. કાલે આશરે 500 લોકો અમારા કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાંથી એક્ઝેક્ટ 105 લોકોએ દીક્ષા ગ્રહણ કરી છે. કોઈ પણ પ્રકારનું દાબ દબાવ અમે કરવામાં નથી આવ્યું. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ અમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી નથી. આભાર. ધર્મની વાત જ્યારે આપણે વિજ્ઞાનની અહીંયા અમે કોશિશ કર્યા છીએ, અમે શિક્ષણની કોશિશ કરી રહ્યા છીએ, ત્યારે આધ્યાત્મિક એક એવરી વન હેવ દેઆર ઓન ઇન્ડિપેન્ડન્સ. આપણે ઇટ્સ અ ડેમોક્રેટિક ઇન્ડિયા, અને બધાને પોતપોતાને જે પણ ધર્મ અપનાવવો હોય સચ્ચાઈના રસ્તે ચાલે, બસ એટલી કોશિશ હોવી જોઈએ.